शहर की पानी की समस्या को ध्यान में रखते हुए आज शहर के विधायकों ने प्रताप सरोवर एवं आजवा सरोवर की जायजा लिया था। महाराजा सयाजीराव गायकवाड़ ने वडोदरा शहर में कभी भी पानी की किल्लत ना हो इसीलिए सयाजी सरोवर का निर्माण किया था और उसके अवज में प्रताप सरोवर का निर्माण भी किया था। अब जब वडोदरा शहर दिन प्रतिदिन विकास हो रहा है तब बढ़ती आबादी को लेकर शहर में पानी की किल्लत देखी जा सकती है। आज गुजरात विधानसभा के अध्यक्ष राजेंद्र त्रिवेदी, गुजरात राज्य के मंत्री योगेश पटेल, विधायक सीमा मोहिले, मनीषा वकील और जीतू सुखड़िया ने प्रताप सरोवर और आजवा सरोवर की मुलाकात ली थी। गुजरात सरकार शहर विकास के लिए धनराशि देने वाली है जिसमें प्रताप सरोवर को और गहरा करने की बात आज विधायकों ने की थी। योजना के तहत आने वाले 25 सालों तक शहर को पानी की किल्लत न हो ऐसी रूपरेखा तैयार की जाएगी। बीजे फोर्स नदी पानी नो संग्रह शक्ति आ बाजू વધારે ત્યાંથી અહીં આવે છે એટલે પાડો તો પાડાની સ્થિતિ શું છે આજની તારીખે તો વડોદરાનું હવે આમ જ્યોગ્રાફિકલ જોવા જાય તો ખૂબ મોટો વિસ્તાર થતો જાય છે, ધીમે ધીમે પોપ્યુલેશન પણ વધતું જાય છે એટલે પાણીની સમસ્યા આવતા દિવસોમાં આવવાની અને એનું અનુલક્ષીમાં 20-25 વર્ષનું પ્લાનિંગ અમે લોકો બધા ધારાસભ્ય મળીને વિચારીએ છીએ કે દરેક લોકસભાને સીએમ સાહેબે કીધું છે કે એક મોટો પ્રોજેક્ટ આપવામાં આવશે તો એ રીતે વડોદરા લોકસભાના માટે પણ અમે લોકો એ વિચારીએ છીએ કે શું વડોદરાની પબ્લિક માટે કે લોકો માટે આપણે નગરજનો માટે કરી શકીએ જે વર્ષો સુધી એમને કામે લાગે એ સંદર્ભમાં અમે લોકો પ્રતાપ સરોવર આવ્યા છે। આ એમ કહેવામાં આવે છે કે આ બેલેન્સ સરોવર છે, એના મેઇન સરોવર આપણું આજવા છે। જ્યારે આજવાનું પાણી ઓછું થઈ જાય ત્યારે આ જ સરોવરમાંથી આપણે પાણી ત્યાં મોકલીએ છીએ, ત્યાં જાય છે। તો અહીંયા આ રિઝર્વરને કેવી રીતે મેન્ટેન કરીને આની કેપેસિટી વધારીએ, ઊંડું કરીએ એનું એક આયોજન કરી શકાય અને આનું પાણી કાયમ વડોદરાની પબ્લિકને મળી રહે એનું માટેનું સુંદર આયોજનનું અમે બધા વિચારી રહ્યા છીએ। રાજ્યમાં પાણીની ચિંતા મુખ્યપ્રધાન, લોકપ્રિય મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીજી કરી રહ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં પાણીનો રિઝર્વાયર, પાણીનું સંગ્રહ શક્તિ વધે એની કાળજી કરેલી છે। આજે અમે તમામ શહેરના ધારાસભ્યો એ બાબતની ચિંતાથી કે આજવા સરોવરમાં પાણીનું સ્ટોરેજ કેપેસિટી જે છે એને પૂરક બનતું આ પ્રતાપપુરા સરોવર અને એની કેપેસિટી વત્તા પાળો એકવાર તૂટ્યો છે તો એ પાળો કેમ તૂટ્યો, પાળાની આજની સ્થિતિ શું છે, જ્યારે તૂટ્યો તો એનું જે રિપેરિંગ કરેલું છે એમાં રબલ્સ નાખીને એને ખૂબ મજબૂત બનાવેલો છે, પાણી સામેના ભાગેથી આવે છે, ફોર્સ સામેથી અહીં આવે છે એટલે આ ભાગની અંદર જ એનું જોર હોય છે, પછી પાણી આમ વહી જાય છે આગળની તરફ। ગામના વયોવૃદ્ધોને બધા ભેગા થયા છે, એમને પણ પૂછ્યું, સરપંચને પણ પૂછ્યું, 80 વર્ષમાં ક્યારેય પ્રતાપપુરા ગામમાં પાણી નથી આવ્યું એવી એમને માહિતી આપી છે। ટૂંકમાં કહીએ તો અમે એ અમારો જે આજનો અનુભવ છે એ છે કે અહીંયા આગળ પાળા મજબૂત છે કે કેમ, કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી છે કે કેમ, એ પાળાની પૃચ્છા આ લોકો રોજ ગામના રોજબરોજના માણસો અહીંથી જતા આવતા હોય એમને પૃચ્છા કરી છે કે આ પાળા મજબૂત છે, એમણે કીધું પાળા સંપૂર્ણ મજબૂત છે, હવે પાળામાં કોઈ તકલીફ નથી। કુલ મળીને એક ચિંતા નગર માટેની, શહેર માટેની ચિંતાથી પાંચેય ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રી સહિત અમે બધા અહીં આવ્યા છીએ। ખાસો આ જે તળાવની જે સિચ્યુએશન છે, અહીં આગળ ઉપરવાસનું જે પાણી, હાલોલ, પાવાગઢ આજુબાજુના ગામડાનું પાણી અહીં જમા થાય છે અને ગ્રેવિટીથી આ પાણી આજવામાં જમા થાય છે। આ જે સરોવર છે એની જે દિવાલો બનેલી છે માટીની બનેલી છે, ભૂતકાળમાં ઘણીવાર આ દિવાલો તૂટી છે અને વડોદરા શહેરમાં પૂરની સમસ્યાઓ પણ ઊભી થઈ છે। તો સરકાર આ વખતે 26 જિલ્લામાં એક મોટો પ્રોજેક્ટ મૂકવા માગે છે। અહીં આગળ તમે તળાવમાં જુઓ તો જે ઝાડી ઉગી ગઈ છે એ સફાઈ થાય, પાણીનો વધારે સંગ્રહ થાય એ માટે અમે પાંચેય ધારાસભ્યએ વિચાર્યું, આજે અહીંયા આવ્યા છે, સેવા સદન દ્વારા મોટો પ્રોજેક્ટ મુકાય અને વડોદરા શહેરમાં આવતા 25 વર્ષ લગીને પાણી ના ખૂટે એ માટે અમે પ્રયત્ન કર્યો છે।